નમસ્કાર સર્વે મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શિક્ષણ જગતને લઈને એક ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે બિગ ન્યૂઝ કોરોના વચ્ચે રૂપાણી સરકારે પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય તો કઈ પરીક્ષા માટે નિર્ણય લીધો છે કયા કયા વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને શું નિર્ણય લેવામાં આવ્યો છે જેની સંપૂર્ણ વિગત તમને હું આ વિડિયોની અંદર આપીશ તો વિડિયો અંત સુધી જોવા માટે વિનંતી જોઈએ તો સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં એક વધુ નિર્ણય લીધો છે સમગ્ર રાજ્યમાં ધોરણ એકથી બારના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી દસમી મે સુધી અથવા તો રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે તેમજ ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાઓ માટે જે આગામી દસમી મેથી પચીસમી મે સુધી યોજાનાર હતી જે પ્રવર્તમાન કોરોનાની બીજી લહેરને કારણે અનુલક્ષીને હાલ પૂરતી એ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે ધોરણ એકથી નવ માટે જે વાત કરી છે હવે વાત કરીએ છીએ કે ધોરણ એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજ્ય સરકારે આગામી તારીખ પંદરમી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિને પુનઃ સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે એમ પણ જણાવ્યું છે એટલે કે જે બોર્ડની પરીક્ષા દસમી મેથી પચીસમી મે સુધી યોજાનાર હતી એ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને પંદરમી મેના રોજ નવી સમીક્ષા કરવામાં આવશે અને ફરીથી નવી તારીખ જાહેર કરવામાં આવશે આ નવી તારીખ જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા પંદર દિવસનો સમય આપવામાં આવશે એમ પણ નક્કી કરવામાં આવ્યો છે તેમજ રાજ્યમાં એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે માસ પ્રમોશન એટલે કે પરીક્ષા લીધા વિના જ આગળના ધોરણની અંદર મોકલી દેવામાં આવશે પંદરમી મે રોજ કોરોના સંક્રમણની સ્થિતિને પુનઃ સમીક્ષા કરીને પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે એટલે કે આગળમી પંદરમી મેના રોજ જોવામાં આવશે કે કોરોનાની પરિસ્થિતિ શું છે એના આધારે નિર્ણય લેવામાં આવશે અને દસ અને બારની બોર્ડની પરીક્ષા માટે નવી પરીક્ષા જાહેર કરવામાં આવશે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે એને ઓછામાં ઓછા પંદર દિવસ મળે એવો પણ વિચાર કરવામાં આવ્યો છે આપણી ચેનલમાં તમે જો આજે નવા હો તો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને નોટિફિકેશનમાં આવો વિડીયો તમને તરત મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારી આજુબાજુ તમારા સગા સંબંધીમાં જેટલા પણ ધોરણ દસ થી બાર અથવા તો એકથી બાર અંદર અભ્યાસ કરતા હોય તેને ઝડપથી આ વિડીયો મોકલી આપશો તો આ વિડિયોનો ટૂંકો સારાંશ એટલો જ છે કે ગુજરાતમાં વધતા કેસને જોતા ગુજરાતમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ગુજરાતમાં કોરોના કેસ વધતા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે અને એકથી નવ અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો અંતે તમે ન્યૂઝની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા મોકૂફ ધોરણ એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એ જ રીતે કીધું છે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે અને એ જ રીતે કીધું છે કે એક દસમી મે સુધીમાં એકથી બાર ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટેનું જે ઓફલાઈન શિક્ષણ છે એને બંધ રાખવાની વાત કરવામાં આવે છે એટલે કે હવે બાળકોએ દસમી મે સુધી જ્યાં સુધી રાજ્ય સરકાર કોઈ આદેશ ન કરે ત્યાં સુધી શાળાએ જવાની જરૂર નથી તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો શાંતિથી જોયો અને સાંભળ્યો એ બદલ રિઝા એજ્યુકેશન વતી થેન્ક યુ વેરી મચ ટુ ઓલ આપણા સૌનો ફરીથી નવા વિડીયો સાથે મળીશું શિક્ષણ જગતને અવનવા સમાચાર આપણી સાથે મેળવવા માટે જોડાઈ રહેશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી por isso, ao jo